વિદ્યાર્થી મિત્રો હું છું જાયદા સભા નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 3 માં ઇંગ્લિશ બરાબર તો દરેક વિદ્યાર્થીએ આજે ઇંગ્લિશ પ્રાઇમર કાઢવાની રહેશે બરાબર જેમાં પેજ નંબર 23 બરાબર 22 પરના આપણે જે પ્રશ્ન આવતા એના આપણે આન્સર લખ્યા કાઉન્સ માં જે બે તમને સ્પેલિંગ આપેલા હતા એમાંથી સાચો જે આન્સર હતો એ આપણે લખી નાખ્યા છે તો આજે આપણે પેજ નંબર 23 પર શું શીખવાનું છે પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખો તમને બધાને વાક્ય આપ્યા છે કયા ને પેજ નંબર 23 તેમાં દરેક વિદ્યાર્થીને ધ્યાન હવે અહીંયા આવવું જોઈએ બરાબર અહીંયા જોવું જોઈએ ધ્યાન હું જે પ્રમાણે લખાવું છું તેમાં સમજાવું છું એ પ્રમાણે તમારે પણ સાથે સાથે આન્સર લખવાના છે જો એક એક્ઝામ્પલ તો તમને આપેલું છે કે ધેટ ઇઝ એ કેટ પ્રશ્નાર્થ વાક્યમાં બહુવચન આવશે નહીં બરાબર એ યાદ રાખવાનું અને પ્રશ્નાર્થ વાક્ય તમને કહે ત્યારે તમારે સૌથી છેલ્લે શું કરવાનું છે તો કે પ્રશ્નાર્થ ચિહ્ન દરેક આન્સરમાં શું આવશે પ્રશ્નાર્થ ચિહ્ન પ્રશ્નાર્થ વાક્યમાં જ બરાબર તો તમને જો પહેલું એક્ઝામ્પલ શું છે ધેટ ઇઝ એ કેટ તો આમાં શું કરવાનું છે ઇઝ હોય ને એ ખાલી આગળ આવી જશે બાકી બધું આખું વાક્ય એમ રહેશે ઇઝ ધેટ એ કઈક ને સૌથી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ચલો હવે પહેલું જોઈએ શું છે ધીસ ઇઝ એ કપ તો પ્રશ્નાર્થ વાક્યમાં સૌથી પહેલા શું આવશે તો કે ઇઝ આઈ એસ ઇઝ ધીસ એ કપ અને સૌથી છેલ્લે શું કરવાનું તો કે પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર આખું વાક્ય એનો રહેશે ખાલી ઇઝ છે એ આગળ આવી જશે બાકી બધું એમનો ઇઝ ધીસ એ કપ અને સૌથી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં ત્યાર પછી બીજું શું છે ધેટ ઇઝ એ લાયન તો આપણે શું લખવાનું છે તો કે ઇઝ ધેટ એ લાયન અને સૌથી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ઇઝ ખાલી આગળ આવવાનું બાકી બધું વાક્ય એમનો ધીસ હોય તો અહીંયા ધીસ લખવાનું ને ધેટ હોય તો ધેટ અને પ્રશ્નાર્થ વાક્યમાં બહુવચન કરવાનું નહીં ત્યાર પછી ત્રીજું ધીસ ઇઝ એન એન્ટ તો આમાં આપણે શું લખીશું તો કે ઇઝ ધીસ એન એન્ટ અને સૌથી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ત્યાર પછી ચોથું ધેટ ઇઝ એ બેડ તો એમાં શું લખીશું આપણે ઇઝ ધેટ એ બેડ અને પ્રશ્નાર્થ ચિહ્ન ત્યાર પછી પાંચમું ધીસ ઇઝ એ કપ સી યુ બી કપ એટલે સી નું બચ્ચું તો અહીંયા આપણે લખીશું ઇઝ ધીસ એ કપ સૌથી છેલ્લે પ્રશ્નાર્થ છે ત્યાર પછી છઠ્ઠું ધેટ ઇઝ એન એપલ એમાં શું આન્સરમાં આવશે તો કે ઇઝ ધેટ એન એપલ સૌથી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ત્યાર પછી સાતમું ધીસ ઇઝ એ પોટેટો તેમાં શું લખીશું આપણે ઇઝ ધીસ એ પોટેટો સૌથી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ત્યાર પછી આઠમું ધેટ ઇઝ એ બોટ તેમાં આપણે શું લખીશું ઇઝ ધેટ એ બોટ બી ઓ એટી બોટ એટલે ઘોડી અને સૌથી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ત્યાર પછી નવમું ધીસ ઇઝ એ કાઇટ કાઇટ એટલે પતંગ તેમાં આપણે આન્સરમાં લખીશું ઇઝ ધીસ એ કાઇટ સૌથી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ત્યાર પછી દસમું ધેટ ઇઝ એન એલિફન્ટ તો એના આન્સરમાં શું લખીશું ઇઝ ધેટ એન એલિફન્ટ ઈ એલ ઈ પી એચ એ એન ટી સૌથી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન જેમાં શું આવે એમાં જ એન આર્ટિકલ લખવાના છે બાકી બધામાં એ ત્યાર પછી ધીસ ઇઝ એ બુક તેના આન્સરમાં આપણે શું લખીશું ઇઝ ધીસ એ બુક અને સૌથી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ત્યાર પછી છેલ્લું ધેટ ઇઝ એ પેન તો એના આન્સરમાં
પેન એટલે કલમ સૌથી છેલ્લે પ્રશ્ન છે તો દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 23 પર જે આ પ્રશ્નાર્થ વાક્ય લખાવેલા છે તમારે પણ લખેલા હોવા જોઈએ તેમજ દરેક માંથી જે આપણે આન્સર લખીએ છીએ એમાં પ્રશ્નાર્થ ચિહ્ન કરેલો હોવો જોઈએ અને આ તો મેં તમને સમજાવેલું છે કે જેમાં સ્વરથી સ્પેલિંગ સ્ટાર્ટ થાય એમાં જે આર્ટિકલ લખવાનું છે બાકી બધામાં શું આવશે એ તો આ જ રીતે પેજ નંબર 23 તમારે પૂર્ણ હોવું જોઈએ નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું